નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 વિષય વિજ્ઞાન, કુલ ગુણ 25, સામાયિક મૂલ્યાંકન કસોટી જુલાઈ 2022, સમય 1 કલાક. આજે આપણે પ્રશ્ન નંબર 1A, નીચે આપેલા દરેક પ્રશ્નના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો. ટોટલ અહીંયા 5 વૈકલ્પિક પ્રશ્નો આપેલા છે, જેમાં દરેકનો 1 ગુણ રહેશે. ટોટલ 5 ગુણનો આ પ્રશ્ન છે. જો મિત્રો વિડીયો આવે, પસંદ આવે તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. 1. ખાલી જગ્યા પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે, તો જવાબ આવશે વનસ્પતિ. 2. એ વનસ્પતિનું ખોરાક બનાવવા માટેનું કારખાનું છે, તો જવાબ આવશે મિત્રો પર્ણ. 3. કોષ પરના પાતળા આવરણને કહે છે, તો કોષ રસ સ્તર. 4. પ્રકાશ સંશ્લેષણ માટે વનસ્પતિનો કયો ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે, તો જવાબ આવશે પર્ણ. 5. વનસ્પતિ જમીનમાં રહેલ પાણી અને ખનિજ તત્વો દ્વારા શોષે છે, તો જવાબ આવશે મૂળ. ત્યાર પછી પ્રશ્ન નંબર 2A, નીચેના વિધાન ખરા છે કે તે ખોટા જણાવવાના છે. 3 ગુણનો પ્રશ્ન છે, દરેકનો 1 ગુણ રહેશે. 1. બધા સજીવો માટે ખોરાક જરૂરી છે, તો વિધાન ખરું છે. 2. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે, તો વિધાન ખોટું છે. 3. શું પરીક્ષા આવવાથી તમે ડરી રહ્યા છો? તો ડરવાનું બંધ કરો અને જોડાઈ જાઓ અમારી સાથે કાઉન્ટડાઉન એજ્યુકેશનમાં, જ્યાં તમને મળે છે દરેક પરીક્ષા લક્ષી વિડીયો અને PDF, એ પણ તદ્દન ફ્રી. સૌ પ્રથમ પ્લે સ્ટોર પર જઈ કાઉન્ટડાઉન એજ્યુકેશન ડાઉનલોડ કરી લો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાં તમને દરેક પરીક્ષા લક્ષી ફોલ્ડર્સ આપેલા છે, જેમ કે નિદાન કસોટી, એકમ કસોટી, બ્રિજ કોર્સ, ઘરે શીખીએ, પ્રથમ પરીક્ષા અને બીજી ઘણી બધી પરીક્ષાઓ લક્ષી ફોલ્ડર્સ. તમે કોઈ પણ પરીક્ષા લક્ષી ફોલ્ડર પર ક્લિક કરશો એટલે સૌપ્રથમ તમને ધોરણ દેખાશે. એ ધોરણ પર ક્લિક કરશો એટલે તમને જે મહિનાની પરીક્ષા છે એ પરીક્ષાના ફોલ્ડર દેખાશે. એમના પર ક્લિક કરશો એટલે તમને ત્યાં મિત્રો વિડીયો પણ જોઈ શકો છો અને ત્યાંથી તમે મટીરિયલ એટલે કે PDF પણ મેળવી શકો છો. તો રાહકોની જોઈ રહ્યા છો મિત્રો, આજે જ ડાઉનલોડ કરો કાઉન્ટડાઉન એજ્યુકેશન. પ્રોટીન એ પ્રકાશ સંશ્લેષણની પેદાશ નથી, તો વિધાન ખરું છે. ત્યાર પછી બી પેટા પ્રશ્ન આપેલો છે, ખાલી જગ્યા પૂરો, દરેકનો 1 ગુણ રહેશે. ટોટલ 2 ગુણનો આ પ્રશ્ન છે. 1. ખાલી જગ્યા પછી જમીનમાં નાઇટ્રોજનની ઉણપ સર્જાય છે, તો જવાબ આવશે લણણી. 2. ખાલી જગ્યા જેવા સજીવોમાં હરિતદ્રવ્ય ધરાવતી લીલ અને ફૂગ સાથે જોવા મળે છે, તો જવાબ આવશે લાઇકેન. ત્યાર પછી પ્રશ્ન નંબર 3A, તફાવત આપો, જેમના 2 ગુણ છે, પરોપજીવી અને મૃતોપજીવીનો તફાવત આપવાનો છે તમારે. તો પરોપજીવી, પરોપજીવીઓ પોતાના ખોરાક માટે બીજા સજીવ પર નભે છે, જ્યારે મૃતોપજીવીઓ પોતાના ખોરાક માટે મૃત કે સડી ગયેલા પદાર્થો પર નભે છે. 2. પરોપજીવીઓ જે સજીવ પર નભે છે તેને યજમાન કહે છે. 2. મૃતોપજીવીઓ જે સજીવ પર નહીં પરંતુ મૃત એટલે કે નિર્જીવ પર નભે છે. પરોપજીવીના ઉદાહરણ તરીકે વાત કરીએ તો અમરવેલ અને ઓર્કિડ, જ્યારે મૃતોપજીવીના ઉદાહરણ તરીકે ફૂગ અને બેક્ટેરિયા. એમની જ અંદર બી પેટા પ્રશ્ન આપેલો છે, જોડકું જોડો, જેમના 2 ગુણ છે, વિભાગના યોગ્ય સાચા જવાબો તમારે વિભાગ બ સાથે જોડવાના છે, જેમાં 1. હરિત દ્રવ્ય, તો જવાબ આવશે પર્ણ. 2. નાઇટ્રોજન, તો જવાબ આવશે બેક્ટેરિયા. 3. અમરવેલ, તો જવાબ આવશે પરોપજીવી. અને 4. પ્રાણીઓ, તો જવાબ આવશે પરપોષી. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. 5 ગુણનો આ પ્રશ્ન છે, દરેકનો 1 ગુણ રહેશે. 1. વનસ્પતિ શાનો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે છે, તો વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં હરિત દ્રવ્યની મદદથી પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે છે. 2. સ્વાવલંબી પોષણ એટલે શું? તો સ્વાવલંબી સજીવો દ્વારા પોષણ મેળવવાની પદ્ધતિને સ્વાવલંબી પોષણ કહે છે. 3. કોષ એટલે શું? તો સજીવના રચનાત્મક, ક્રિયાત્મક અને બંધારણીય એકમને કોષ કહે છે. 4. પર્ણમાં વાત વિનિમય જે છિદ્ર દ્વારા થાય છે તેનું નામ જણાવો. તો પર્ણમાં વાત વિનિમય જે છિદ્ર દ્વારા થાય છે તેનું નામ છે પર્ણરંધ્ર. 5. સ્વયં પોષણ અને પરપોષણ બંને પ્રકારનું પોષણ ધરાવતી વનસ્પતિનું નામ જણાવો. તો કળશપર્ણ છે એ સ્વયં પોષણ અને પરપોષણ એમ બંને પ્રકારનું પોષણ ધરાવતી વનસ્પતિ છે. જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો વધુમાં વધુ લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, માગ્યા પ્રમાણે કરો, 6 ગુણનો આ પ્રશ્ન છે, જેમાં 1. કારણ આપો, મૂળ દ્વારા શોષાયેલ પાણી અને ખનિજ તત્વોનું પરિવહન પર્ણ સુધી થાય તે ખૂબ જ જરૂરી છે.
તો વનસ્પતિના પર્ણો પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવતા કારખાના છે, જેના માટે પાણી, ખનિજ તત્વો અને કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે. વનસ્પતિમાં મૂળ દ્વારા જમીનમાં રહેલ પાણી અને તેમાં દ્રાવ્ય ક્ષારોનું શોષણ થાય છે, જે પર્ણો સુધી પહોંચવું જોઈએ, જેથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે યોગ્ય ઘટકો મળી રહે માટે તેમનું પરિવહન પર્ણો સુધી થવું જરૂરી છે. ત્યાર પછી બીજો પ્રશ્ન આપેલો છે, કારણ આપો, પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન શક્ય નથી. તો આપણને બધાને ખ્યાલ છે મિત્રો કે લીલી વનસ્પતિ જ માત્ર પ્રકાશ સંશ્લેષણ દ્વારા સૌર ઊર્જાને દ્રવ્ય સ્વરૂપમાં ફેરવીને ખોરાકને તૈયાર કરે છે. ખોરાક માટે અન્ય તમામ સજીવો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ પર આધારિત છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ થઈ ઓક્સિજન વાયુ ઉમેરાય છે. આમ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વગર પૃથ્વી પર જીવન શક્ય નથી. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન આપણને આપેલો છે, રાઇઝોબિયમ પોતાનો ખોરાક કેવી રીતે મેળવે છે? તો રાઇઝોબિયમ બેક્ટેરિયા ચણા, વટાણા, મગ, વાલ જેવા કઠોળ વર્ગ એટલે કે સિંબી કુળની વનસ્પતિના મૂળની મૂળ ગંડિકામાં વસે છે. રાઇઝોબિયમ બેક્ટેરિયા વાતાવરણના નાઇટ્રોજનને દ્રવ્ય સ્વરૂપમાં ફેરવી શકે છે, જે પાણીમાં દ્રાવ્ય નાઇટ્રોજનના એવા સંયોજનો બનાવે છે જે વનસ્પતિને નાઇટ્રોજન પૂરો પાડે છે. બદલામાં વનસ્પતિ બેક્ટેરિયાને ખોરાક અને વસવાટ આપે છે. જો મિત્રો તમે આવા જ વિડીયો સોલ્યુશન મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દેજો. સંપૂર્ણ વિડીયો સોલ્યુશન ધ્યાનથી નિહાળવા બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.